હવે ગુજરાતની સૌપ્રથમ નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત આપનું નિર્માણ ન્યૂઝ અંતર્ગત હેલ્થ પ્લસમાં, અને હું છું જાગૃતિ. આજે ગુરુવાર, અને ગુરુવારનો દિવસ એટલે કે આપણે આયુર્વેદને ધ્યાનમાં રાખતા હોઈએ છીએ. આયુર્વેદ કે જે આપણી પરંપરા પણ છે, અને આપણા પૂર્વજો પણ આપણને કહી ગયા છે કે જે હઠીલા રોગ હોય છે, જે એવી બીમારી હોય છે કે જેનો ઇલાજ તબીબ પાસે ન હોય, મેડિકલ વિજ્ઞાન પાસે ન હોય, તો તેનો ઇલાજ આયુર્વેદ પાસે તો ચોક્કસથી મળી જતો હોય છે. અને ગંભીર એવી કેટલીક બીમારી હોય છે કે જેના સામે લડવું ક્યારેક માણસ છે એ હથિયાર હેઠા મૂકી દેતો હોય છે. લાંબા ગાળે અસર અપાવતી આ એક પદ્ધતિ છે, આયુર્વેદ પદ્ધતિ, કે જેની અસર લાંબા ગાળે થતી હોય છે. પરંતુ તમે એક વખત જો આયુર્વેદ સારવાર પદ્ધતિ અપનાવો છો, અને લાંબા ગાળા સુધી તમે એની પરેજી પણ અપનાવો છો, તો તેવા સંજોગોમાં આ આયુર્વેદ સારવાર પદ્ધતિ છે એ તમારી માટે ખૂબ જ લાભદાયક અને કારગત સાબિત થતી હોય છે. ત્યારે આજે ગુરુવારે નિસર્ગ આયુર્વેદમમાં વાત કરવાના છે આપણે. એસિડિટી, હાઇપર એસિડિટી, નિસર્ગ આયુર્વેદમ કે જે છે ગુજરાતની એકમાત્ર સૌ પ્રથમ રજિસ્ટર્ડ એવી મલ્ટી સ્પેશિયાલિટી આયુર્વેદ હોસ્પિટલ. હવે ગુજરાતની સૌપ્રથમ કોર્પોરેટ મલ્ટી સ્પેશિયાલિટી આયુર્વેદ હોસ્પિટલમાં શરીરના હટીલા, જટિલ અને કષ્ટદાયક રોગોનું થશે પંચકર્મ અને આયુર્વેદ દ્વારા સફળતાથી સારવાર, અને મેળવો આયુર્વેદનું સચોટ માર્ગદર્શન નિષ્ણાત વૈદ્ય રાજેશ ઠક્કર પાસેથી. દર ગુરુવારે આપણે અલગ અલગ ટોપિક ઉપર અલગ અલગ પ્રકારના રોગ અને અલગ અલગ પ્રકારની જે બીમારી પીડા હોય છે તેની વાત કરતા હોઈએ છીએ. ગયા ગુરુવારે મેં તમને વચન આપ્યું હતું કે આપણે આ જે એક પેટ સંબંધિત ખૂબ જ કહેવાય કે હઠીલું ના કહેવાય, પરંતુ હા, આપણને હેરાન કરી દેતી એસિડિટીની જે તાસીર હોય છે, તે એસિડિટી અને હાઇપર એસિડિટી ઉપર આપણે વાત કરવાના છે. અને આજે એ જ મુદ્દાને આપણે આગળ ધપાવીશું, અને આ મુદ્દા ઉપર ચર્ચા કરવા મારી સાથે જોડાઈ ગયા છે નિસર્ગ આયુર્વેદમના વૈદ્ય રાજેશ ઠક્કર. વૈદ્યજી, સ્વાગત આપનું સ્ટુડિયોમાં. નમસ્કાર. વૈજી, સૌથી પહેલા તો આપણે ગયા ગુરુવારે જે પ્રકારે આપણે એસિડિટીની વાત કરી હતી કે એસિડિટીના કારણો કયા કયા હોઈ શકે અને એસિડિટી થવા પાછળનું મુખ્ય કારણ શું હોઈ શકે છે, આપણે એ જ ટોપિકને આગળ ધપાવીશું, અને એસિડિટીને આપણે થોડુંક ગંભીરતાથી અને થોડુંક ગહનતાથી આપણે અભ્યાસ કરવાના છે આજે. તો સૌથી પહેલા સવાલ એ પણ થતો હોય છે કે કેવા પ્રકારની કુટેવ એવી હોય છે કે જે એસિડિટીને નોતરે છે અને એસિડિટીનો જન્મ થાય છે. થોડીક આપણે ગયા હપ્તામાં ચર્ચા કરી હતી, આ વખતે આપણે વધારે વિસ્તારથી જોઈશું કે એસિડિટી અને હાઇપર એસિડિટી એટલે અતિશય તીખા અને ખારા અને ખાટા પદાર્થો હોય વધારે ખાવા, અતિશય ભારે ખોરાક વધારે પ્રમાણમાં ખાવામાં આવે, એકદમ પેટમાં ઠાંસી ઠાંસીને ભરીને ખાવામાં આવે કે જે એની કેપેસિટીથી બહાર જતું હોય, ત્યારે અનિયમિત ભોજન આવે, એક વખત 12 વાગે જમ્યા, એક વખત 3 વાગે જમ્યા, એક વખત બપોરે પાછા 1 વાગે જમ્યા, વળી પાછા બીજા દિવસે 5-4 વાગે જમ્યા, તો આ અનિયમિતતા જે છે એ પણ એક કારણ બની શકે છે. અને વારંવાર ગરમ કર્યું હોય, પાછું ઠંડુ પડ્યું, ફરી પાછું ગરમ કર્યું અને ઠંડુ પડ્યું, તો આવો જે વિદાહી અને વિષ્ટંભી એવો શબ્દ સંસ્કૃતમાં વાપર્યો છે, તો એવો ખોરાક પણ જો વારંવાર ખાવામાં આવે તો એ પણ એસિડિટીનું કારણ બનતું હોય છે. અને કહેવત છે કે પેટ સ્વસ્થ તો સ્વાસ્થ્ય તંદુરસ્ત, કારણ કે આપણું જો જે ભોજન લઈએ છીએ એ ભોજન બરાબર પાચન ન થાય અને સુપાચ્ય ન હોય અને ડાયજેસ્ટ ન થાય, ડાયજેસ્ટ સિસ્ટમ પર અસર થતી હોય, તેવા સંજોગોમાં પેટને લગતી અમુક સમસ્યાઓ જે ઉભી થતી હોય છે તેમાંની એક સમસ્યા છે એસિડિટી. વૈજી, એસિડિટી થવાના પાછળના કારણો તમે જણાવ્યા અને એનું મુખ્ય જન્મ સ્થળ શું છે એ પણ આપે જણાવ્યું, પરંતુ જો આપણે એસિડિટીને ઉપચારની વાત કરીએ તો આયુર્વેદમાં એસિડિટીના ઉપચારને લઈને કેવા પ્રકારની તબીબી અને સારવાર પદ્ધતિ થતી હોય છે? હા, આયુર્વેદ જે છે એ બેઝિક દોષો ઉપર આધારિત છે, એટલે એસિડિટી શબ્દ જે છે કે જેમાં એસિડ શબ્દ જ આવે છે, તો આયુર્વેદમાં પાચક પિત્ત જે છે એનું પાચનનું કાર્ય છે, તો એ જે પાચનનું કાર્ય છે, પાચક પિત્ત પોતાની માત્રાથી જ્યારે વધી જાય અને વધી જાય અને પછી જ્યાં બીજા લક્ષણો જે પેદા કરે અને એસિડિટીના જે લક્ષણો છે એની સાથે સરખાવાય, એટલે એને અમ્લપિત્ત શબ્દ વાપર્યો છે. અમ્લ એટલે ખાટું, અને પિત્ત, પિત્ત જે છે એ એકદમ અતિશય વધારે પ્રમાણમાં ખાટું થઈ જાય અને એના સ્વરૂપથી ખૂબ વધી જાય, એનું જે પ્રમાણ હોય એનાથી,
અને એનાથી જે લક્ષણો થાય એને અમ્લપિત્ત શબ્દ વાપર્યો છે, એટલે એસિડિટી શબ્દ એને એવી રીતે મેચ થાય છે. અને ખાસ કરીને સૌથી વધારે ખાટા તીખા એવા પદાર્થો અતિશય પ્રમાણમાં ખાવામાં આવે અને એકવાર ખાધું હોય ફરીથી પાછું વારંવાર ખાવામાં આવે તો એ સમયે એના લક્ષણો બતાવતું હોય અને આયુર્વેદમાં એની ચોક્કસ સારવાર છે. ઉર્ધ્વગ અમ્લપિત અને અધોગ અમ્લપિત નામના બે પ્રકાર છે. તો ઉર્ધ્વગ અમ્લપિતમાં મોટેભાગે ખાટી ઉલટીઓ થવી, ચક્કર આવવા એવા બધા લક્ષણો વધારે હોય અને કેટલાક કેસો એવા હોય કે 100 માંથી લગભગ 20-30% કેસ એવા હોય કે અધોગ અમ્લપિત હોય કે જેવા લોકોને મોટેભાગે કેવું હોય કે વધારે ખાવામાં આવે તો બીજા દિવસે ઝાડા થઈ જવા, 2-3 વખત થવા, પાણી જેવા કદાચ ન થાય, સેમી સોલિડ સેમી લિક્વિડ જેવા હોય અને એ સમયે અશક્તિ, થાક વધારે આવવું, એ ટાઈપના બધાના જે લક્ષણો હોય એ જોવા મળતા હોય છે. એટલે જે ઉપરના માર્ગેથી જે પિત્ત બહાર નીકળે છે એ નીચેના માર્ગમાંથી વધારે પ્રમાણમાં જ્યારે નીકળતું હોય તો એને અધોગ અમ્લપિત, અને ઉપરના માર્ગેથી નીકળતું હોય વધેલું પિત્ત તો એ ઉર્ધ્વગ અમ્લપિત. એવી રીતે એના બે પ્રકાર પાડેલા છે અને એની ચિકિત્સા પણ છે. રોકવા માંગીએ છીએ કારણ કે આપણી સાથે એક કોલર જોડાય છે. જે આપનું નામ જણાવશો. જી, આપનો સવાલ શું છે, સમસ્યા શું છે આપને? મારે બે સવાલ છે મેડમ. મારે ઓછું છે 148 આવી છે અને બીજું મારો 6 મહિના પહેલા પગ મચકોડાઈ ગયો તો હજી સારું નથી, સારવાર લીધા છતાં પણ. તો ઉપાય બતાવશો પ્લીઝ. જી હા, એક આપણે 148 છે એટલે સુગર વધારે આવ્યું છે એવું કહો છો? પાટો કેવું કઈ બાંધેલું હતું તમે એ વખતે? પછી ગરમ પાટો બાંધો, પાટો બાંધો ત્યાં સુધી સારું રહે, પાછું દુખવા માંડે, પાટો છૂટો થાય. તો અત્યારે હાલ તમારે બેસવામાં ચાલવામાં તકલીફ પડી રહી છે એ સાંધાને વાળવામાં? કેટલાક દવાના નામ તમે નોંધી લેશો. એક ચોપચીની છે, એક પીપલી મૂલ છે અને અશ્વગંધા છે. તો 3 પ્રકારની પાવડર લેવાના છે 50-50 ગ્રામ અને 3 માંથી મિક્સ કર્યા પછી 1-1 ચમચી સવાર સાંજ 900 ગરમ દૂધ સાથે થોડીક સાકર નાખી અને લેવાનું છે એમાં એ નાખીને, અને સાથે સાથે એક આભા ગુગળ નામની ગોળી આવતી હોય છે તો 2-2 ગોળી 3 વખત લેવાની છે. અને સાથે એક બીજો લેપ આવે છે, અસ્થિ સંધાનક લેપ એ નામનો લેપ આવે છે, અને ગરમ પાણી સાથે જે ભાગમાં મચકોડ આવ્યો છે ત્યાં 1/2 કલાક માટે લેપ કરવાનો છે અને પછી ધોઈ નાખવાનું છે. આટલું કરશો ચોક્કસ ફાયદો થશે. વૈદ્યજી, આપણે એસિડિટીની વાત કરી રહ્યા છીએ, હવે આપણે સવાલ એ પણ થઈ રહ્યો છે કે એસિડિટી અને હાઈપર એસિડિટી નામ ભલે આમ અલગ લાગતા હોય છે તો શું લક્ષણ વાઇઝ પણ અલગ છે અને આનો મેઇન તફાવત શું છે? હા, એ એસિડિટીના લક્ષણો જ્યારે ખૂબ વધી જાય, માની લો કે એક વ્યક્તિને પેટમાં બળતરા થઈ રહી છે અને ખાટા ઓડકાર આવી રહ્યા છે, પણ એ લક્ષણ આગળ વધતા વધતા ખૂબ આગળ વધે અને એકદમ હાઈપર પ્રમાણમાં, હાઈપર શબ્દ એ એટલા માટે વપરાય છે કે અતિશય વધેલું જેનું પ્રમાણ હોય. આપણે કોઈ વ્યક્તિ હોય, બાળક બહુ ચંચળ હોય તો કહીએ કે હાઈપર એક્ટિવ છે, આ હાઈપર ટેન્શન થયું છે. તો જે વસ્તુ છે તો એ એના પોતાનું એસિડિટીનો લક્ષણ જે છે એ અતિશય વધારે પ્રમાણમાં વધેલું હોય તો એની ખૂબ આડઅસરો થતી હોય અને ખૂબ મોટી ચેતવણીના સ્વરૂપમાં લેવી જ જોઈએ. જે જે દર્દી આ હાઈપર એસિડિટીના લક્ષણો હોય તો એને ખૂબ ગંભીરતાથી લઈ અને એની ચિકિત્સા ચોક્કસ કરાવવી જોઈએ. કદાચ એસિડિટીમાંથી હાઈપર એસિડિટી અને પછી એનાથી વધારે થયું તો પેટમાં સીધું ચાંદું પડી શકે અને બીજી એની ઘણી બીજી આડઅસરો અને બીજા અનેક લક્ષણો થઈ શકે, અન્નનળીના વાલને પણ ખરાબ કરી શકે અને પરમેનન્ટલી ત્યાં કોઈક એવા બીજા ડેમેજ કરી શકે, કેન્સર સુધીનું પણ કેટલાક કન્ડિશનમાં જઈ શકે, બહુ ઓછી કન્ડિશનમાં, પણ છતાં આ થઈ શકે. એટલે હાઈપર એસિડિટી એક ગંભીરતા સૂચક છે અને ખૂબ ગંભીરતાથી એને ધ્યાનમાં રાખી અને મટાડવું જોઈએ એને. એટલે દર્શક મિત્રો, જો તમે ખાવા પીવાના શોખીન હો, તમને તીખી મસાલેદાર અને ખાટી મીઠી ખાવાની વસ્તુ ખાવાની આદત હોય તો એ આદત તમારી માટે સારી નથી, કારણ કે જે પ્રકારે વૈજ્ય આપણને કીધે પ્રકારે કે નોર્મલ એસિડિટી તમને જો મહિનામાં એકાદ વખત થાય છે તો એ નોર્મલ હોઈ શકે, પરંતુ એ નોર્મલ એસિડિટી ક્યારે હાઈપર એસિડિટી બની જાય અને હાઈપર એસિડિટી કોઈ બીજી ગંભીર બીમારી કાં તો ગંભીર મુશ્કેલી તમારી માટે ઊભી ન કરી નાખે તેના માટે અત્યારથી જ સજાગ થઈ જાઓ અને તમે અત્યારથી જ ખાટા મીઠા ઓડકાર અપાવે તેમજ તીખી
તીખા ગરમ તાસીરવાળા અને કહી શકાય કે ધૂમ્રપાન હોય કે આલ્કોહોલ લેવા તમે લેતા હો તો એ બધું વસ્તુનું સેવન કરવું તમે ટાળજો અને માત્રા ઓછી કરી નાખજો. સાવ તમે ન ટાળી શકતા હો તો માત્રા ઓછી કરી નાખજો. અને જો તમને એસિડિટી કે હાઇપર એસિડિટીને લગતા કોઈ સમસ્યા હોય, મૂંઝાતા પ્રશ્ન હોય તો તમે પ્રશ્ન કરી શકો છો. વૈજી અમારી સાથે એક કોલર જોડાઈ ગઈ ચૂક્યા છે, જે આપનું નામ જણાવશો. કેટલા વખત થી? પાંચેક વર્ષથી. આપે કોઈ ડોક્ટર ને બતાવ્યું છે? આપની ઉંમર શું છે? 35 વર્ષ. આપે કોઈ ડોક્ટર ને કન્સલ્ટ કર્યું છે કે શું? આપે કોઈ ડોક્ટર ને બતાવ્યું છે આ અંગે? હા, ઘણા ડોક્ટર સાહેબ ને બતાવ્યું છે, ઘણા રિપોર્ટ કરાવેલા છે. રિપોર્ટ માં શું સામે આવ્યું છે? નિદાનમાં જેવું આંતરડાની હલન ચલન એકદમ ધીમી પડી ગઈ છે. હવે તમને એવું બને એટલે કોઈ ઔષધ કે કોઈ દવા લીધા વગર, જુલાબ ની દવા લીધા વગર પેટ સાફ ન થાય એવું બને છે આપને? શું સાહેબ? હા, જુલાબ ની દવા કોઈ પણ લેવી જ પડે એવું બને છે આપને કે પેટ સાફ કરવા માટે? જુલાબ ની દવા રોજ લેવી પડે છે. બરાબર, શું લો છો અત્યારે? અત્યારે એક આયુર્વેદિક ચૂર્ણ આવે છે, અમૃત ચૂર્ણ. હવે બીજું તમને ગેસ કે એસિડિટી કે એવું કઈ છે, ઓડકાર આવે કે ખાટા ઓડકાર આવે કે અમને ઓડકાર આવે એવું બને છે? ગેસ થાય છે, ગેસ થાય છે. બરાબર છે. તો તમને બે વસ્તુ હું સૂચવીશ, ક્યારે પેટમાં બળતરા કે એવું નથી થતું ને? પેટમાં બળતરા કે એવું ક્યારે થાય છે? બરાબર છે. તો બે ઔષધો તમારે લેવાના છે. એક ચિત્રકાદી વટી નામનું એક ઔષધ આવે છે, એ બે બે ગોળી જમ્યા પછી તમારે ચૂસવાનું છે. અને આરોગ્યવર્ધિની રસ નામની એક ગોળી છે, બે બે ગોળી સવાર સાંજ ખાલી પેટે લેવાની છે. રાત્રે સૂતી વખતે પણ લઈ શકાય. તો એ જે લેવાનું છે, ગંધર્વ હરિતકી ચૂર્ણ નામનું એક ઔષધ છે, તો એક ચમચી ફાંકી છે, રાત્રે સુધી વખતે લેવાની છે. નિયમિત રીતે અમારે ત્યાંથી પણ તમે આ કુરિયર દ્વારા દવા મંગાવી શકો છો, અથવા સ્ક્રીન ઉપર જે કઈ ફ્રેન્ચાઇઝના બીજા કોન્ટેક્ટ નંબર આવી રહ્યા છે તો એમની પાસેથી પણ તમે મંગાવી શકો છો. તો દર્શક મિત્રો, તમને જો કોઈ સમસ્યા સતાવતી હોય અને એ સમસ્યાનો તમે આયુર્વેદિક ઉપચાર ઇચ્છતા હો તો તમે ટીવી સ્ક્રીન પરના જે ફોન નંબર્સ છે તમે તેની પર કોલ કરીને તમે ડિટેલ્સ મંગાવી શકો છો. અને તમે નિસર્ગ આયુર્વેદમનો કોન્ટેક્ટ પણ કરી શકો છો. આપણી સાથે અન્ય એક કોલર જોડાઈ ચૂક્યા છે, જે આપનું નામ જણાવશો. કોલ ડિસ્કનેક્ટ થઈ ગયો છે. મહેશજી, આપણે વાત કરતા હતા હાઇપર એસિડિટીના લક્ષણ અને તેના કારણે થતી સમસ્યા. તો જે વ્યક્તિને નોર્મલી રોજ સમસ્યા થતી હોય છે, આપણે સવાલનો હું તમને આગળ વધારીશ, પરંતુ હાલ કોલર જોડાઈ ચૂક્યા છે, જે આપનું નામ જણાવશો. ફરીથી કોલ ડિસ્કનેક્ટ થઈ ગયો છે. વૈજી, જે પ્રકારે હાઇપર એસિડિટી લોકોને પિત્ત ચડતું હોય છે અને માથાનો દુખાવો થતો હોય છે, તો એ હાઇપર એસિડિટીના જ એક લક્ષણ હોઈ શકે છે. પરંતુ જો અઠવાડિયામાં કન્ટિન્યુઅસલી આ જ સમસ્યા થતી હોય છે અને કન્ટિન્યુઅસલી એસિડિટીની સમસ્યા થતી જ હોય છે, તો એવા દર્દીઓએ, એવા વ્યક્તિઓએ ખાસ કરીને કેવા પ્રકારની પરેજી પાડવાની હોય છે અને આયુર્વેદમાં તેની સારવાર શું? એસિડિટીની બીજી એક વાત કરું કે જાગૃતિ, એમાં આયુર્વેદના ગ્રંથોમાં છે ને ત્રણ પ્રકારના એવા બીજા રોગો છે કે જેને પૈત્તિક શિરસુલ છે. તો માથું દુખતું હોય એના 11 પ્રકાર ગણાવેલા છે. તો પૈત્તિક શિરસુલ પિત્તદોષને કારણે જે થતું હોય, અને બીજા પણ એવા કેટલાક શિરસુલ જેને માથાનો દુખાવો કહેવાય, તો એમાં પણ એસિડિટી જેવા જ લક્ષણો જોવા મળતા હોય. બીજું એક એવું હોય છે કે પૈત્તિક ગ્રહણી છે, તો એની અંદર પણ એવા કેટલાક લક્ષણો જોવા મળતા હોય છે. અને આ સાથે છે પૈત્તિક છરદી છે, એટલે છરદી એટલે ઉલટી થવી, તો એના જે પ્રકારો છે એમાં એક પ્રકાર પિત્તદોષને કારણે થતી ઉલટીઓ. તો આ બધા અલગ અલગ છે, અને એમાં કોઈ પણ સામાન્ય વ્યક્તિને અથવા તો નિષ્ણાત માણસ હોય તો એને પણ થોડુંક મતી મૂંઝાઈ જાય કે હા, આમાં ડાયગ્નોસિસમાં શું થાય. તો એ સમયે ખાસ વૈદ્યની અને આયુર્વેદ ડોક્ટર્સની પરીક્ષાઓ થતી હોય કે આ એસિડિટી સમજવી, એને માથાનો દુખાવો સમજવો પિત્તદોષને કારણે થતો, કે પિત્તદોષને કારણે થતી ઉલટીઓ સમજવાની છે. તો એ પ્રમાણે બહુ સૂક્ષ્મ એનું ભેદરેખાઓ છે નિદાન માટેની. તો એ મુખ્ય એ વખતે થાય અને એ નક્કી થાય પછીથી આગળની ચિકિત્સા શરૂ થતી હોય છે. તો સામાન્ય રીતે પેટમાં ખાટાઓ ઉડકાર આવવા, બળતરા થવી, છાતીમાં ગળામાં પેટમાં બળતરા થવી, અને સાથે સાથે એવી રીતે ક્યારેક માથું દુખે પણ મુખ્ય લક્ષણ ન હોય,
મુખ્ય લક્ષણ માથાનો દુખાવો હોય તો એ સમયે જે છે એને પૈતિક શિરસુલ તરીકે લેવું જોઈએ, એવી રીતનું હોય છે. જી, આપણી સાથે અન્ય એક કોલર જોડાયા છે, જે આપનું નામ જણાવશો. હેલો. હા, ભૂપેન્દ્રસિંહ પરમાર, સંકેશ્વર. બોલો. જી ભૂપેન્દ્રભાઈ, આપની સમસ્યા શું છે? મને એસિડિટી અમુક વાર જબરજસ્ત છાતીમાં પડે છે અને ગેસ બહુ થાય છે અને એવું માથું ક્યારેક થાય બહુ દુખે. જી, આપે કોઈ દવા લીધી છે આ અંગે? ના, અત્યારે કોઈ ઓલે એલોપેથિક ગોળી ક્યાંક બહુ એસિડિટી થાય જરૂર છે. જી, અને કેટલા સમયથી તમને આ સમસ્યા સતાવે છે? આ લગભગ 6-7 મહિનાથી આવી તકલીફ. જી. એસિડિટી ને અને બીજા લક્ષણો શું શું થાય છે થરાક થોડું વિસ્તારથી જણાવશો આપ? માથું દુખે છે અને ક્યારેક આમ ભ્રમણ જેવું થઈ જાય. અને જે ઉલટી થાય છે તમને એ કેટલા ટાઈમે થાય છે તમને? મહિનામાં કેટલી વખત અંદાજે થતી હશે? હજુ ત્યારે વોમિટ પણ ખાટે ખાટે. એ કેટલી વખત થતી હોય અંદાજે? એમ મહિનામાં 1 વાર 2 વાર 5 વાર 7 વાર? અને એમ મહિનામાં 3-4 વાર થાય એવું. અને એકદમ ખાટી અને કડવી હોય છે? હા, ખાટી હોય, કડવી ક્યારેક કડવી પણ હોય છે. બરાબર છે. અને છાતીમાં પેટમાં બળે છે તમને? છાતીમાં તો અમુક વાર જબરજસ્ત બળે, તરત એલોપેથિક ગોળી લેવા જવું પડે, એવી વાર જબરજસ્ત બળતા થાય ક્યારેક. બરાબર. અને એ વખતે તમે દવા લઈ અને એને મટાડો છો, આવું કેટલા સમયથી ચાલે છે? હા, લગભગ ખાસા ટાઈમથી છે મને. તો તમારે આયુર્વેદ એટલે એલોપેથી સિવાય ને બીજા કોઈ મેડિકલ સાયન્સમાં હજી સુધી તમે પ્રયત્ન નથી કર્યો, તો હવે કરવો જોઈએ. શક્ય બને તો જો વ્યક્તિગત એપોઇન્ટમેન્ટ તમે લઈ શકો અને જો બતાવવા આવશો તો ચોક્કસથી આ બધા લક્ષણો તમારા 3-4 મહિનામાં સંપૂર્ણ રીતે મટી શકે એવા છે અને થઈ શકે. હું તમને અત્યારે હાલ કેટલાક સલાહ આપું છું, એ ઔષધો તમે નોંધ કરી લેશો. એક સૂત શેખર રસ નામની ગોળી આવે છે અને બીજી એક આવે છે લીલા વિલાસ રસ. તો બંનેમાંથી બે બે ગોળી સવાર સાંજ લેવાની છે. અને ખાસ કરીને બીજું એક સતપત્રિયાદી ચૂર્ણ આવે છે, તો જમ્યા પછી તમારે 1-1 ચમચી જેટલું સતપત્રિયાદી ચૂર્ણ લેવાનું છે, એ નિયમિત રીતે લેવાનું છે. આવી રીતે કરો અને ખાટા અને તીખા પદાર્થો, આથો આવેલી વસ્તુઓ છે, સોડા કોલ્ડ ડ્રિંક્સ છે, એનો સંપૂર્ણ ત્યાગ કરો. વૈદ્ય, જ્યારે હાઇપર એસિડિટી કે એસિડિટી થતી હોય છે અને એની માટે આપણે જે એલોપેથિક દવા લેતા હોઈએ છીએ, એન્ટીબાયોટિક દવા લેતા હોઈએ છીએ, શું અન્ય કોઈ બીમારી વ્યક્તિને હોય કે તો માથું દુખતું હોય ને એ અન્ય કોઈ દવાનો આદિ બની ગયો હોય, એ દવા આવી હાઇપર એસિડિટી અને એસિડિટી વાળી વ્યક્તિને કયા પ્રકારની અસર કરી શકે છે? શું એક કારણ આ દવા લેવાનું કારણ બની શકે ખરા? બહુ જ મોટું કારણ બને છે અત્યારે, કેમ કે ઘણા લોકોને 50 વર્ષ પછી સાંધાનો દુખાવો થતો હોય અથવા તો બીજું કોઈ પણ હોય કે કંઈક પણ છે જ, મસલ સ્ટ્રેઇન થયું છે અને દુખાવો થઈ રહ્યો છે, તો મોટેભાગે બધાને આદત હોય કે પેઇન કિલર લઈ લેવાની છે. તો આપણે ભારતમાં મોટેભાગે એવું પ્રચલન વધારે છે, એબ્રોડમાં એવી રીતે નથી થતું હોતું. તો એ જે NSAID ગ્રુપ કહેવાય, નોન સ્ટીરોઇડલ એન્ટી ઇન્ફ્લેમેટરી ડ્રગ, એટલે દુખાવાની ગોળીઓ, જે પેઇન કિલર્સ જેને સાદી ભાષામાં કહેવું હોય તો કહેવાય, તો એ પેઇન કિલર સૌથી મોટું એસિડિટીનું કારણ બનતું હોય, કે જે આઇબુપ્રોફેન છે, ડાયક્લોફેનેક છે, આવી જે એસિટામિનોફેન છે, આ બધી ગ્રુપની જે દવાઓ છે જે દુખાવા તરીકે વપરાય છે, તો સૌથી વધારે એસિડિટીનું કારણ બને. અને એ અંદરની જઠરની ચામડીને એ ચાંદા પાડવા સુધીની બહુ લાંબો સમય લેવાથી એ ચાંદા પણ પાડી શકે, આંતરડામાં પણ ચાંદા પાડી શકે અને એવી રક્ત નલિકાઓ અંદર રહેલી હોય એને તોડી પણ શકે અને રક્તસ્રાવ પણ કરાવી શકે. કેમ કે એના પેલું જે છે એસ્પિરિન નામની દવા જે છે એ 300 થી વધારે મિલીગ્રામ સુધી લેવામાં આવે તો ગેરંટીથી એવું કહી શકાય કે મોટાભાગના લોકોને એ અંદર રક્તસ્રાવ કરાવતી હોય છે. જી, આપણી સાથે અન્ય એક કોલર જોડાઈ ચૂક્યા છે, જે આપનું નામ જણાવશો. કોન્ટેક્ટ તૂટી ગયો છે. જે પ્રકારે વૈદ્ય આપે કીધું પ્રકારે કે અન્ય કોઈ દવા લેવાના આપણે આદિ બની ગયા હોય તો આપણી આ જે આદત છે એ આદત પણ આપણને એસિડિટી અને હાઇપર એસિડિટી કરાવી શકે છે. હાઇપર એસિડિટી અને એસિડિટીના લક્ષણો જાણ્યા, કારણો જાણ્યા, પરંતુ શું હાઇપર એસિડિટી અને એસિડિટીની કોઈ આડઅસર થઈ શકે ખરા મનુષ્ય શરીર ઉપર? હા, આડઅસરની આપણે થોડેક સમય પહેલા વાત કરતા હતા ત્યારે થોડોક ઉલ્લેખ આવ્યો હતો કે એમાં ખાસ કરીને કે વધારે સામે લેવાથી તમે સ્વાભાવિક છે કે એક વ્યક્તિ હોય એસિડની સાથે આપણે ખાલી સંપર્ક થાય ને હાથ લઈ લીધો હોય તો કશું ન થાય, પણ લાંબા સમય સુધી જો એસિડ છે આપણી ચામડીને ટચ થશે તો ત્યાં ચાંદું પાડી શકે. તો એવી રીતે જઠરમાં પણ વધારે પ્રમાણમાં જે કંઈ એસિડ વધારે સિક્રેટ થઈ ગયો છે તો લાંબા સમય સુધી રહેવાથી અને એવી દવાઓની આડઅસર, બીજી ખોરાકની આડઅસર, તો એ ચાંદું પણ પાડી શકે, એ સ્ટમક એટલે કે જઠરમાં પાડી
પાડી શકે, ડિયોડીનમ એટલે કે ગ્રહણીમાં પણ પાડી શકે અને આગળના આંતરડાના બીજા ભાગોમાં પણ ચાંદા પાડી શકે છે. અને સાથે સાથે કેટલીક વખત એ એટલો બધો એસિડ હોય કે જે અન્નનળીનો જે વાલ હોય છે, અન્નનળી અને જઠરની વચ્ચે એ જે વાલ હોય છે ને, એ વાલને પણ ખરાબી કરે. એટલે જે વાલ બંધ થતો હોય અને ખોરાક આવે ત્યારે ખુલે અને પછી બંધ થઈ જાય, તો એવી રીતે જે થતું હોય છે તો એને પણ ખૂબ ખરાબ રીતે અસર કરે. અને લાંબા ગાળે એવું બને કે જમ્યા પછી માણસ સુઈ જાય તો પેલો વાલ ખરાબ હોવાના કારણે બધું ખોરાક પાછો આવે અને અંદર મોઢામાં થઈ અને રિગર્જિટેશન થઈને પાછું આવતું હોય. આવી ઘણી અનેક આડઅસરો થઈ શકે. દર્શક મિત્રો, એક વસ્તુ ખાસ ધ્યાન રાખો કે તમારું શરીર છે એ મશીન નથી, કે તમે જેટલું પણ પેટ્રોલ કે ડીઝલ તમે એને આપશો અને એ મશીન ચાલશે. તમારા મશીનને શું સારું છે અને શું ખોટું છે એ તમારે નક્કી કરવાનું છે. અને એ પ્રકારે જો તમે આગળ વધશો તો તમારા શરીરને કોઈ પણ પ્રકારની બીમારી કે કોઈ પણ પ્રકારનો રોગ નોતરી નહીં શકે. અન્ય એક કોલર જોડાઈ ચુક્યા છે. વૈદજી, જે આપનું નામ જણાવશો. હેલો જી, આપનું નામ? રેખા બોલું છું. જી રેખાબેન, આપને શું સમસ્યા છે? કોલ ડિસ્કનેક્ટ થઈ ગયો છે. આપણે જયારે વાત કરતા હોઈએ એસિડિટી, હાઇપર એસિડિટી ની, એટલે જે પ્રકારે વૈદજી આપણને સચોટ માર્ગદર્શન આપી રહ્યા છે, કારણ સમજાવી રહ્યા છે અને આયુર્વેદમાં તેની ઉપચારની પદ્ધતિ શું છે તે પણ સમજાવી રહ્યા છે. વૈદજી, જો વ્યક્તિને એસિડિટી થઈ છે અને એને એલોપેથિક દવા નથી લેવી, તો ઘરેલુ ઉપચાર તરીકે તાત્કાલિક અસર અપાવી શકે અને રાહત અપાવી શકે એ ઉપચાર કયો? હા, એનું બે રીતે એનો વિભાગ થઈ શકે. એક આહારનો ભાગ આવે છે, આહાર અને વિહારનો, એની થોડીક વાત કરીએ. અને બીજો દવાઓનો ભાગ આવે છે. દવાઓની વાત આવે જ્યારે રોગ લક્ષણ વધારે હોય ત્યારે વૈદ્ય અથવા આયુર્વેદ ડોક્ટરની વાત આવે. તો ઘરેથી કરી શકાય એવા કેટલાક હું પ્રયોગો બતાવું છું. કે એક તો સૌથી વધારે સારામાં સારું એક ગુલકંદ જો આવતું હોય, અને એ જે ગુલકંદ હોય છે સારી ક્વોલિટીનું હોય, ફાર્મસીએ બનાવેલું હોવું જોઈએ, પાનના ગલ્લા પણ મળતું હોય એવી રીતે નહીં, એટલે આયુર્વેદ પદ્ધતિ પ્રમાણે, તો એની અંદર જે પ્રવાલ પિષ્ટી સાથેનું ગુલકંદ આવતું હોય, તો એકથી 1.5 ચમચી 2 ચમચી જેટલું ગુલકંદ લેવાનું છે અને 1 ગ્લાસ જેટલું દૂધ લેવાનું છે. હવે એને ગુલકંદ નાખી અને હલાવી લેવાનું છે. બ્લેન્ડિંગ પણ કરી શકાય છાશ બનાવવા માટેની જે પદ્ધતિ હોય, તો એવી રીતે કર્યું હોય તો એને ગુલકંદનો શેક તમે કહી શકો છો. તો એ ગુલકંદનો શેક છે બહુ જ સારો રહે છે, તત્કાલ પ્રશમન કરે છે અને પિત્તદોષને કાબૂમાં કરે છે. એટલે દવા વગર આ પ્રયોગથી ખૂબ સારું થઈ શકે. બીજી એક પેઠા આવે છે, આગ્રાના પેઠા તરીકે આપણે વખણાતું હોય છે, તો એ બને છે, એ કોળું હોય ને, કોળું જે કહીએ છીએ એમાંથી બનતું હોય, યજ્ઞમાં જેનો હોમ થતો હોય છે, કદ્દુ કહેવામાં આવે છે હિન્દીમાં, તો પમ્પકિન કે છે. હવે એ એમાંથી બનતું હોય છે, તો બહુ જ સરસ પિત્ત શામક છે, તત્કાલ પિત્તનું પ્રશમન કરનાર. બળતરા થતી હોય અને તમે એ પેઠા ખાધા હોય તો તમને તરત જ એનાથી એ પિત્ત બેલેન્સ થાય છે અને એસિડિટી, એની ઉગ્રતા પિત્તની જે છે એ તત્કાલ બેલેન્સ થતી હોય છે. એવી રીતે કોળાનું શાક પણ બને છે. તો દૂધી, પરવળ, કોળું, આ કારેલા છે, આ કેટલીક એવી સબ્જી છે કે એ જે પિત્ત શમન કરનારી ઉત્તમ શાકભાજી બની શકે છે. અને સાથે સાથે બીજું એક કહું કે અતિશય જેને હાઇપર એસિડિટી હોય તો એવા દર્દી હોય એને ઘીમાં વઘાર કરવાનો છે તેલને બદલે. તો આ જે 4 સબ્જીના નામ આપ્યા છે એ જો ઘીમાં વઘારીને ખાય તો એનું ખૂબ સારું કામ થાય અને એક પણ દવા વગર એનું એ સમયે એને રાહત થઈ શકે. અથવા ખોરાક જે એને રોગને વધવાનું કારણ બનતું હોય તો એને બદલે આ શમન કરવાનું કારણ બની શકે. જી, આપણે આગળ વધીએ, પરંતુ હાલ એક કોલર મિત્ર જોડાઈ ચુક્યા છે. જે આપનું નામ અને સમસ્યા જણાવશો. રેખા બોલું છું. જી રેખાબેન, આપની સમસ્યા? મને થોડી ગળામાં બળતરા થાય છે, છાતીમાં બળતરા. કેટલા વખત થી છે બળતરા? 5 થી 6 મહિના સુધી. અને તમે આના વિશે કોઈ ડોક્ટરની સલાહ લીધી છે ખરા? હા, એટલે થોડીક મેડિસિન લીધી છે, તો વચ્ચે થોડું સારું હતું, ક્લાસ થયો છે થોડો. જી જી વૈદજી, આપણે ઉલટી થાય છે ક્યારે? ના, ઉલટી કે ખાતા ઓટકાર એવું કઈ નહીં આવતું. બરાબર, ગળામાં અને છાતીમાં બળતરા થાય છે. બરાબર, જમ્યા પછી વધી જાય છે. તો બે દવાના હું તમને નામ નોંધાવું છું. એક આવે છે સતપત્રાદી ચૂર્ણ આવે છે, એ 100 ગ્રામ લેવાનું છે. અને બીજું એક પ્રવાલ પિષ્ટી નામનું ઔષધ આવે છે. તો પ્રવાલ પિષ્ટી 10 ગ્રામ અને નારિકેલ લવણ પણ 10 ગ્રામ. તો 100 ગ્રામ સતપત્રાદી, 10 ગ્રામ પ્રવાલ પિષ્ટી અને 10 ગ્રામ નારિકેલ લવણ એ તમારે અંદર નાખવાનું છે. અને મિશ્રણ તૈયાર થાય એમાંથી 1-1 ચમચી ખાલી પેટે લેવાનું છે તમારે. નિયમિત રીતે આ કરશો. અને જીરકાદી વટી આ નામનું એક ઔષધ આવે છે, જમીને 2 ગોળી તત્કાલ તમારે ચૂસવાની છે. તો રેગ્યુલર રીતે આ કરો. આથવાયેલી વસ્તુ અને તીખા પદાર્થોનો ત્યાગ કરો. જરૂર પડે તો અમારે ત્યાંથી પણ તમે કુરિયર દ્વારા ઔષધ મંગાવી શકો અથવા રૂબરૂ કન્સલ્ટિંગ માટે પણ તમે આવી શકો છો.
વચ્ચે તમે ઘરેલુ ઉપચાર તરીકે પમ્પકિન ની વાત કરી, અમુક સબ્જી ની વાત કરી અને ખાસ કરીને તમે વાત કરી ગુલકંદ ની, તો શું એસિડિટી ને નાશ કરવા માટે જે જીરું હોય, શેકેલું જીરું હોય, લીંબુ હોય કે પછી આદુ હોય, આ પણ એલોવેરા જ્યુસ હોય, આ કેટલું ઘાતક અને કેટલું લાભદાયક બની શકે છે? હા, તમે જે નામ લીધા છે જાગૃતિ, એ પ્રમાણે લીંબુ છે એનો ત્યાગ કરવો જોઈએ, ટામેટા જે છે વગેરે છે એનો પણ ત્યાગ કરવો જોઈએ, અને ખાસ કરીને છે બીજું એલોવેરા જ્યુસ છે તો એ પિત્તનું શમન કરી શકે છે, એલોવેરા જ્યુસ લઈ શકાય છે. અને સાથે સાથે બીજું એક વસ્તુ કહું કે એક પ્રયોગ ફરીથી બીજો બતાવું છું, એક માટીની કુલડી લેવી જોઈએ અને એમાં વરિયાળીનો પાવડર થોડો હોય, સાકરનો થોડો પાવડર છે, અને લગભગ એવું કહી શકાય કે 20-25 દાણા જેટલી સૂકી કાળી દ્રાક્ષ, એટલે જેને બ્લેક કિસમિસ કહેવામાં આવે છે, તો બ્લેક કિસમિસ છે 20-25 દાણા છે, અને આ વરિયાળી અને સાકર છે ને એમાં થોડું જીરું પણ ઉમેરી શકાય. તો આ બધું છે 2-3 કલાક સુધી પલાળી રાખવાનું છે અને અડધો કલાકે એકદમ ચોળતા રહેવાનું, એટલે એનું સત્વ ખૂબ સારી રીતે બહાર આવે, ને પછી ગાળી અને એને જે પીધું હોય તો એ પણ એક સારામાં સારું એક શરબત તરીકે, ટોનિક તરીકે ખૂબ સારું કામ કરે. જીરું એ જે તમે વાત કરી તો એ પણ ખૂબ સારું ઔષધ છે. જીરું અને સાકર એ બંને વસ્તુ લેવું જોઈએ. જીરું છે એ અમ્લ એસિડિટીનું પિત્તનું શમન કરનાર છે, સાકર સાથે લેવાથી ખૂબ સારું રિઝલ્ટ આપી શકે. તો દર્શક મિત્રો, જે પ્રકારે ગયા ગુરુવારે મેં તમને વચન આપ્યું હતું અને વૈદ્ય પણ તમને જણાવ્યું હતું કે આવતા ગુરુવારે મળીશું અને આપણે એસિડિટી અને હાઇપર એસિડિટીના લક્ષણ શું છે, બંને વચ્ચેનો તફાવત શું છે અને ઘરેલુ ઉપચાર શું છે, આયુર્વેદિક સારવાર કેવી રીતે કરી શકાય છે તેનું માર્ગદર્શન આપીશું, અને એ જ પ્રમાણે અમે આજે તમને મળ્યા અને આ સમગ્ર માહિતી ઉપર વૈદ્ય રાજેશ ઠક્કરે સચોટ માર્ગદર્શન આપ્યું છે. દર્શક મિત્રો, તમારા ટીવી સ્ક્રીન ઉપરના જે પણ નંબર આવી રહ્યા છે, નિસર્ગ આયુર્વેદમ કે જે અમદાવાદ શિવરંજની ચાર રસ્તા મારુતિ કોમ્પ્લેક્સમાં છે, પ્રથમ ફ્લોર ઉપર છે, તમે ત્યાંનો કોન્ટેક્ટ કરી શકો છો, નંબર પણ તમારી પાસે છે, તમે ત્યાં જઈને તમે રૂબરૂ પણ મળી શકો છો. અને તમને જો કોઈ પણ બીમારી હોય, કોઈ પણ એવો રોગ હોય અને કોઈ પણ એવી સમસ્યા તમને સતાવતી હોય તો તમે ડાયરેક્ટ ડોક્ટરનો પણ સંપર્ક કરી શકો છો. ડોક્ટર વૈદ્ય રાજેશ ઠક્કર આપ સ્ટુડિયોમાં આવ્યા અને દર્શક મિત્રોની જે સમસ્યા હતી સમસ્યાનું સચોટ માર્ગદર્શન આપ્યું અને એસિડિટી હાઇપર એસિડિટી વચ્ચેનો ફરક સમજાવ્યો અને માર્ગદર્શન આપ્યું. આપનો ખૂબ ખૂબ આભાર. હા, દર્શક મિત્રોને એક ખાસ વાત કરીશ કે હવે જ્યારે આવતા ગુરુવારનો સમય છે તો શરદ પૂર્ણમ અને શરદ ઋતુ વિશેની થોડીક વાતો કરીશું. નમસ્કાર, જય ધન્વંતરી, જય આયુર્વેદ. તો આવતા ગુરુવારે આપણે મળીશું. શરદ ઋતુ શું કહી રહી છે અને શરદ પૂર્ણિમાનું શું મહત્વ હોય છે અને આયુર્વેદ દ્રષ્ટિએ આ શરદનું શું મહત્વ છે તે જાણીશું, પરંતુ હાલ મને રજા આપશો. નમસ્કાર. હવે ગુજરાતની સૌપ્રથમ કોર્પોરેટ મલ્ટી સ્પેશિયાલિટી આયુર્વેદ હોસ્પિટલમાં શરીરના હટીલા, જટિલ અને કષ્ટ ડ્રાઈવ રોગોનું થશે પંચકર્મ અને આયુર્વેદ દ્વારા સફળતાથી સારવાર, અને મેળવો આયુર્વેદનું સચોટ માર્ગદર્શન નિષ્ણાત વૈદ્ય રાજેશ ઠક્કર પાસેથી. પ્રેગ્નન્સી કે બાદ વેટ લોસ કે લીએ નો જિમ બિમ, સિર્ફ યોગા. ઓર જબ બાલો કો દોબારા સ્ટ્રોંગ કરને કી બાત આઈ તો સિર્ફ ડાબર આમલા. આમલા મેં હૈ ઓમેગા 3 ઓર એન્ટી ઓક્સિડન્ટ જો બનાતા હૈ બાલો કો દુગના સ્ટ્રોંગ. ડાબર આમલા.